ના આપણા વક્તા છે શ્રી દેવાંગભાઈ ભટ્ટ, એમના માટે પહેલાં તો એક હું શેર કહીશ કે જો ભી દેખેંગે ઉસી કો હુબહુ લિખેંગે હમ, જો ભી દેખેંગે ઉસી કો હુબહુ લિખેંગે હમ, સિર્ફ મજલુમો કે આંસુ ઓર લહુ લિખેંગે હમ. એક આદર્શ પત્રકારત્વના માઇલસ્ટોન સમા દેવાંગભાઈ, જન્મ તારીખ 27 ડિસેમ્બર 1968, જન્મસ્થળ આપણું જોરાવરનગર. પહેલાં તો એક ઈ જાજરમાન ઝાલાવાડી તરીકે આપણે એમનું ગૌરવ અનુભવીએ છીએ. વિશેષતામાં એ ગુજરાતની એક લોકપ્રિય GTPL ન્યૂઝ ચેનલ અને નિર્માણ ન્યૂઝ ચેનલના ચેનલ હેડ છે. અત્યાર સુધીમાં એમને 450 ઉપરાંત ટીવી ઇન્ટરવ્યૂઝ કરેલા છે, એમાં આલ્ફ્રેડ ફોર્ડ, ફોર્ડ કંપનીના માલિક, માધુરી દીક્ષિતથી માંડીને મોરારી બાપુ, સુબ્રમણ્યમ સ્વામીથી માંડીને અનુપમ ખેર, પૃથ્વીરાજ ચૌહાણના અસ્થિ અફઘાનિસ્તાનથી ભારત લાવનાર શેરસિંગ રાણા, આવી અનેક નામી હસ્તીઓને એમને ઇન્ટરવ્યૂ કરેલા છે. 5000 ઉપરાંત લાઈવ ટોક શો, ટીવી ડિબેટ્સ કરેલી છે. આ માટે એમને ગુજરાતી ગૌરવ એવોર્ડ, ઇન્ડિયાસ એચિવર્સ એવોર્ડ અને હાલમાં જ મને હમણાં જાણવા મળ્યું કે લિમ્કા બુક માટે પણ ક્લેમ થયા છે. એક આપણા માટે બહુ ગૌરવની વાત કહેવાય. તો આવડા જ આપણા જ ગામના કહી શકાય ઝાલાવાડના જાજરમાન વ્યક્તિત્વ દેવાંગભાઈનું હું વિનંતી કરીશ કે આવે અને પત્રકારત્વ વ્યવસાય નહી બીજી બાજુનું આપણને દર્શન કરાવે. જય વસાવડા. જો ધુમાધાર ક્રિસ ગેલ જાય ને એટલે થોડોક પણ સૌજન્યતા એમની કે બધા બેસો, અને હું એટલો મનોરંજક નથી હું પહેલેથી કહી દઉં છું આપને. અને ઝાલાવાડ અને સુરેન્દ્રનગર છે ને કંઈક નવું કરવા માટે ટેવાયેલો છે. ઓલવેઝ કંઈક નવો રાહ ચીંધે છે, એક નવી કેડી બનાવે છે. અને આજે પણ મને એવું લાગ્યું પહેલાં પૂર્તિ આવીને પછી છાપવું આવ્યું, પહેલાં કોલમિસ્ટ આવી ગયા અને પછી હવે સમાચાર હેડલાઇન હવે આવી છે. આ ન્યૂઝની વાત કરવાની છે. જે ટાઇટલ લખ્યું છે ને, જે પડદા પાછળનું પત્રકારત્વ, એ ક્યાંક કદાચ ઇટ વોઝ નોટ પ્રોપર. મેં વિશ્વાસને એ ટાઈમે પણ વાત કરી હતી કે પડદા પાછળનું પત્રકારત્વ એ કદાચ ક્યાંક મિસકન્સેપ્શન ઊભું કરે એવું છે. ઇટ્સ સમ કાઇન્ડ ઓફ યલો જર્નાલિઝમ. નો, ઇટ્સ નોટ લાઈક. હું કદાચ આ વિષયને થોડોક ડાયવર્ટ કરીને આજે બોલવાનો છું. પડદા પાછળના પત્રકારત્વ કરતાં મીડિયા બિહાઇન્ડ ધ સીન, કારણ કે આજે મીડિયા એટલું બધું વ્યાપક ફેલાયેલું છે, એનો વ્યાપ વધી ગયો છે અને એના કારણે દરેક વ્યક્તિ મીડિયા સાથે સીધું જોડાયેલું છે. પોતાના ઘરની અંદર 21 ઇંચમાં, 32 ઇંચમાં, 50 ઇંચમાં, 52 ઇંચમાં, ફૂલ સ્ક્રીનમાં, પ્રોજેક્ટરમાં, એ પોતે અલગ અલગ સમયે દિવસમાં ઘણો લાંબો સમય, 1 કલાક 2 કલાક 5 કલાક પોતાની અનુકૂળતા પ્રમાણે એ સમાચાર જોતો હોય છે. એના કારણે દરેકે દરેક વ્યક્તિ મીડિયા સાથે જોડાઈ ગયો છે. આ મીડિયા સાથે જોડાયેલો હોય છે ને ત્યારે એવું થાય છે કે મીડિયામાં જ્યારે કોઈ વ્યક્તિને જોઈએ, આપણે ઇન્ટરવ્યૂ લેતા જોઈએ, કોઈ સમાચાર જોઈએ છે, ત્યારે આપણે એ વિષયની વાતો આપણે કરતા રહીએ છીએ. પરંતુ મીડિયા બિહાઇન્ડ ધ સીન, આજે થોડીક વાતો મારે કરવી છે આપની સાથે. કે મીડિયા ઘણીવાર એવી ઉત્સુકતા થાય કે પાછળ શું થતું હશે, બોસ જ્યારે અર્નબ સવાલ પૂછતો હશે તો એને કોઈ કહેતું હશે, અથવા તો પછી જ્યારે એક સેટ ઉપર કોઈ પ્રો અને કોઈ એન્ટી જ્યારે સામસામે બેઠા છે તો ઝઘડતા હોય છે, તો ખરેખર આ લોકો ઝઘડતા હોય છે કે શું થતું હોય છે. આજે મીડિયા બિહાઇન્ડ ધ સીન વિશેની વાતો કરવી છે. ફોર્ચ્યુનેટલી કદાચ ઉપરવાળાએ છે ને બહુ જ ચોકસાઈ રાખી હશે. મેં BSc કર્યું, BSc ભણ્યો, પરંતુ ઉપરવાળાએ ડિસાઇડ કર્યું જ હશે કે આને પત્રકાર બનાવવો છે, એટલે જ કદાચ મારો જન્મ જોરાવરનગરમાં એણે કરાવડાવ્યો હશે. કારણ કે સુરેન્દ્રનગરની ધરતી છે એ પત્રકારત્વ તો કદાચ હું માનું ત્યાં સુધી અહીંયા પાક એનો બહુ બહોળા પ્રમાણમાં પત્રકારત્વ અહીંયા તો ફેલાયેલું છે. ભારતમાં બીજા નંબરે છે, કદાચ પહેલા નંબર એક સમય હતું એવું મને મારા નાનાજી કહેતા હતા. દર 10 ઘરે એક પત્રકાર અને દર 4 ઘરે એક તંત્રી. પહેલાં કદાચ હું જ્યાં જન્મ્યો તો 10મું ઘર હતું, અત્યારે ચેનલ હેડ છું એટલે હવે મામાના ઘરે અને માસીના ઘરે જવું તો 4થું ઘર થઈ ગયું છે કદાચ. TRPની દોડ બહુ જ ચાલી છે અને મીડિયા બિહાઇન્ડ ધ સીનની પાછળ જો કદાચ મહત્ત્વની વાત હોય તો TRPની દોડ જ હોય છે.
ટીઆરપી માટે મને એક વાક્ય હમણાં જ એક જગ્યાએ હું બોલ્યો છું કે ટીઆરપી એક એવું ત્રાજવું છે કે ત્રાજવામાં વજન ચકાસાય છે પરંતુ ગુણવત્તા નહીં. ટીઆરપી એક એવું ત્રાજવું છે કે જ્યાં વજન ચકાસાય છે પણ ગુણવત્તા નથી ચકાસાતી. અને આ ટીઆરપીની દોડમાં જ ક્યાંક આ બધા જ પ્રસંગો જે આપ ટીવી પર જુઓ છો એ બધા ભજવાતા હોય છે. મારો કોર સબ્જેક્ટ ઇન્ટરવ્યૂ છે, એટલે મીડિયા બિહાઇન્ડ ધ સીનની વાતમાં હું વધારે પડતું જે ઇન્ટરવ્યૂ બેઝડ વાતો હશે તેની વધારે કરીશ આપની સાથે. અને હું ફક્ત 5-7-15 મિનિટ જ બોલવાનો છું, ત્યારબાદ ઇન્ટરેક્ટિવ સેશન. વી હેવ ડિસાઇડેડ કે મીડિયા માટેના જે પણ કદાચ આપના મનમાં પ્રશ્નો હોય તેની ચર્ચા કરીશું. ફોર્મેટ એ રીતનું છે કે ઇન્ટરેક્ટિવ સેશન રાખીશું આપણે. સેલિબ્રિટી ઇન્ટરવ્યૂ એ કદાચ મારી ઓળખ છે અને એ મારો શોખ પણ છે અને એક એચિવમેન્ટ. આ બધાના બધા જે દર્શકો છે તેને લઈને આજે એક લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ થવા જઈ રહ્યું છે. પરંતુ યાદગાર ઇન્ટરવ્યૂઝ અને એક બે પ્રસંગો જે પત્રકારત્વને આપની સાથે શેર કરીશ. સિરિયલ બોમ્બ બ્લાસ્ટ જ્યારે અમદાવાદમાં થયા, આ વાત હું એટલા માટે કહું છું કે પત્રકાર આપ અહીંયા બધા અનેકો લોકો હશે જે પોતે કદાચ પત્રકારત્વ સાથે જોડાયેલા છે અથવા તો એમના પરિવારમાંથી કોઈ અથવા પરિચિત કોઈ પત્રકારત્વ સાથે જોડાયેલું હશે. પરંતુ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોની જે સ્ટ્રગલ છે, ડેડિકેશન છે, એના માટે હું એક એક્ઝામ્પલ આપવા માગું છું આપને. અને ઇટ વોઝ અ લાઈવ મારી નજર સામે થયેલો. સિરિયલ બોમ્બ બ્લાસ્ટ જ્યારે અમદાવાદમાં થયા ત્યારે હું મારી ચેર પર બેઠો હતો અને અચાનક મને મારા ભાઈનો ફોન આવ્યો. મને કીધું કે દેવાંગ, બોમ્બ બ્લાસ્ટના સમાચાર મળ્યા છે, ખ્યાલ છે તને? મેં કહ્યું આઈ એમ નોટ શ્યોર. હજી એનો ફોન મૂકું છું એટલામાં લગભગ 15-20 સેકન્ડમાં બીજો મને કોલ આવે છે અને ફોન આવે છે કે બાપુનગરમાં એક બોમ્બ બ્લાસ્ટ છે, દેવાંગ ખબર પડી? ત્રીજો તરત જ 15-20 સેકન્ડ પછી પાછો બીજો આવે છે કે ખોખરા ખાતે એક બોમ્બ બ્લાસ્ટ થયો છે. સડનલી એમાં લાગ્યું કે ક્યાંક હવે આની અંદર કંઈક ઘટના બની છે, કારણ કે બહાર નથી આવીને ફટાફટ ફોન આવ્યા છે ત્રણ. તરત જ અમે લોકોએ સૂચના આપી અમારા પત્રકારોને કે બધા સ્ટેન્ડ ટુ પોઝિશન પર આવી જાઓ, ઓફિસમાં છે કોઈ અત્યારે ઘરે નહીં જાય, અને માર્કેટમાં જેટલા એટલે ફિલ્ડમાં જેટલા લોકો અમારા પત્રકારો છે બધા જ લોકો ત્યાં રહે, કારણ કે ફિલ્ડમાં કદાચ અમારે તમને રિપોર્ટિંગ માટે મોકલવા પડશે. સૂચના અપાઈ કે અમે લોકો સીધા સ્ટુડિયોમાં મેકઅપ કરીને બેસી ગયા. કન્ફર્મેશન આવવા માંડ્યું કે ટોટલ 7 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા છે. બોમ્બ બ્લાસ્ટની ઘટના આવતા અમે લોકોએ સી અમારે પાસે એટલી માહિતી નહોતી, ધીરે ધીરે આવતી રહેતી હતી. અને મોબાઈલ પર આપને ખ્યાલ છે તે પ્રમાણે અલગ અલગ મેસેજીસ આવે છે, ખોટી વાતો પણ અફવાઓ પણ ફેલાતી રહે છે. ગંભીરતાને સમજીને અચાનક મગજમાં એક વિચાર આવ્યો કે આટલી બધી મોટી ઘટના છે તો આ બધાને જ જેટલા પણ ઘાયલો હશે અથવા મૃતકો હશે એ બધાને હોસ્પિટલ પાસે તો લાવવામાં આવશે. અમે એક અમારા રિપોર્ટર જ્યોતિન્દ્ર પટેલ કરીને મારો રિપોર્ટર છે અને મેં સૂચના આપી કે જ્યોતિન્દ્ર તમે ફટાફટ સિવિલ હોસ્પિટલ પહોંચી જાઓ, કારણ કે ટ્રોમા સેન્ટર પાસે બધા જ લોકો આવશે અને ત્યાંથી તમે શૂટ કરો, જે ઘાયલો છે એના વિઝ્યુઅલ્સ અમને આપો અને ત્યાં ડૉક્ટર્સ હોય તો એની બાઇટ આપો. હેલ્થ મિનિસ્ટર ત્યાં પહોંચ્યા છે કે નહીં એ પણ અમને અપડેટ કરો. ટ્રોમા સેન્ટર પાસે મારો રિપોર્ટર પહોંચી જાય છે, ત્યાંથી ફોન આવી ગયો કે હું ટ્રોમા સેન્ટર આવી ગયો છું અને લગભગ અત્યાર સુધીમાં 15-20-25 લોકો આવતા જ રહે છે. એમ્બ્યુલન્સની અંદર લોકો પોતાના પ્રાઇવેટ વ્હીકલ્સની અંદર ઘાયલોને લઈને આવે છે. અચાનક મારે અમને ટોકબેક હોય છે, ટોકબેકની અંદર મેસેજ આવે છે કે સર આપણી પાસે તમે વાતો તો કરો છો પરંતુ વિઝ્યુઅલ્સ હજી નથી આવ્યા, કારણ કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં વિઝ્યુઅલ્સ પણ બતાવવા પડે. મેં તરત કીધું કે એક કામ કરો, જ્યોતિન્દ્ર પટેલ પાસે એ બધા ઘાયલોના વિઝ્યુઅલ્સ હશે, કારણ કે સાચી માહિતી ત્યાંથી આવશે. જે ઘાયલો આવ્યા છે એ લોકો આપણને કહી શકશે કે કઈ ઘટના બની હતી ને શું થયું હતું, એની બાઇટ પણ જ્યોતિન્દ્ર પાસે છે. જ્યોતિન્દ્રને ફટાફટ ફોન કર્યો. જ્યોતિન્દ્ર માનવા તૈયાર નહોતો, કારણ કે રિપોર્ટર હાર્ડકોર રિપોર્ટર હતો. એણે કીધું મારું ફિલ્ડ છોડીને નહીં જાઉં. મેં બ્રેક પાડીને હું બહાર આવ્યો. બહાર આવીને જ્યોતિન્દ્ર પટેલને મેં ખૂબ જ કડકાઈથી ધમકાવીને મેં કહ્યું, જ્યોતિ ઇટ્સ માય ઓર્ડર, કમ ટુ સ્ટુડિયો, તારા વિઝ્યુઅલ્સની અમારે ખાસ જરૂર છે, તું ફટાફટ આવી જા. જ્યોતિ પટેલે પણ બિલકુલ નારાજ થઈને કદાચ એ ત્યાંથી નીકળ્યો અને એ જેવો ટ્રોમા સેન્ટરથી નીકળે છે અહીંયાથી કદાચ આ ગેટ છે આપણો હોલનો ત્યાં પહોંચે છે અને ટ્રોમા સેન્ટર પાસે બોમ્બ બ્લાસ્ટ થાય છે. આપને યાદ હશે જો કદાચ ઘટના રિકોલ કરો, ટ્રોમા સેન્ટર પાસે એક મારુતિ વેન પડી હતી અને એ વેનની અંદર બ્લાસ્ટ થયો હતો. આજની તારીખમાં પણ જ્યોતિન્દ્ર પટેલને એક કાને સંભળાતું નથી, બીકોઝ જસ્ટ
50 ફીટ્સની દૂર હતો ને ત્યાં સુધીમાં એને આ બોમ્બનો અવાજ આવ્યો અને એ આજની તારીખમાં પણ એક કાને ઓછું સાંભળે છે, એની ટ્રીટમેન્ટ ચાલુ છે. આ મેં ઘટના એટલા માટે કીધી કે ધીસ ઇઝ બિહાઇન્ડ ધ સીન સ્ટોરી. એક રિપોર્ટર પોતે ડેડિકેશનથી આ રિપોર્ટિંગ કરતું. ઘણી વખત આપણને એવું લાગે કે બહુ જ સરસ ફિલ્ડ છે, લોકો કેટલા બધા લોકો તમને જોતા હોય છે, ફાઇન, તમે લોકો માઇક હાથમાં પકડીને P2C પર્સન ટુ કેમેરા P2 આપતા હોય છો, પણ આની પાછળ આ ડેડિકેશન પણ છે. દેર આર સો મેની સ્ટોરીઝ. ઇન્ટરવ્યૂ વખતે પણ કેવી ઘટનાઓ બનતી હોય છે. આઈ થિંક શોભા ડેનું નામ આપ બધાએ સાંભળેલું હશે અને શોભા ડેના પુસ્તકો પણ વાંચેલા હશે, શોભા ડેના ઇન્ટરવ્યૂ પણ જોયા હશે. શોભા ડે, જે કદાચ જેને ખ્યાલ ના હોય એને જણાવી દઉં કે શોભા ડે એક તેજ તર્રાર લેડી છે, તેજ તર્રાર લેડી, અને કદાચ એ ગમે ત્યારે ગમે તેને બોલી શકે એ પ્રકારની એ નેચર છે. આપણા ગુજરાતમાં પણ કાજલ ઓઝાની ઇન્ટ્રોડક્શન પહેલાં ગુજરાતી શોભા ડે તરીકે અપાતી હતી. આ શોભા ડે જ્યારે સાથે મારો ઇન્ટરવ્યૂ હતો પહેલી વાર, ત્યારે મને કાજલે જ સંપર્ક કરાવી આપ્યો હતો. અમદાવાદ એલિસ બ્રિજ જીમખાનાની અંદર સ્વિમિંગ પુલની બહાર જે લોન છે ત્યાં અમારો ઇન્ટરવ્યૂ હતો. સી નાઉ ધીસ ઇઝ સમથિંગ અપાર્ટ, જે આની પહેલાં મેં આગળ વાત કરી એનાથી અલગ વાત છે, કે ઇન્ટરવ્યૂ લેતી વખતે કેવા કેવા અનુભવ થતા હોય છે અને હાઉ યુ કેન કંટ્રોલ યોર ગેસ્ટ. આવા પ્રકારના માણસો કે જ્યારે તમને ખબર છે કે સામે બેઠેલી વ્યક્તિ એ ગમે ત્યારે ગમે તે બોમ્બ ફોડી શકે છે, તમારું યુ નો તમને ઇન્સલ્ટ કરી શકે છે, એ તમને ઉતારી પાડી દે, એ બધું કરી શકે છે. શોભા ડે અને અમે બંને બેઠા છીએ, કેમેરો લાગી ગયો છે અને અમારી એક ટ્રેન્ડ છે કે જય ગણેશ કહીને અમે લોકો બોલવાનું શરૂ કરીએ છીએ, અને જેવું જય ગણેશ કે એટલે અમારું રોલિંગ થઈ જાય છે અને એન્કર બોલવાનું શરૂ કરે. હું જય ગણેશ બોલવાનું તો મારા કેમેરામેને જય ગણેશ કીધું, દેટ મીન્સ કે ઇટ્સ રોલિંગ. તો શોભા ડે ખબર નહીં, જે ફોર્ચ્યુનેટલી કદાચ મારા સારા એ ટાઈમે સંજોગો હશે, શોભા ડે મને પૂછ્યું, મને કે દેવાંગ એક મિનિટ રુકો રુકો. એટલે ક્યાં? એટલે દેવાંગ યે જો મેને ગોગલ્સ પહેનાય, કારણ કે બહાર આઉટડોર હતું અને લગભગ 5-1 વાગ્યા હતા. તો એણે કીધું કે એ ગોગલ્સ મેં કેસી દીખતી હું. મને લાગ્યું મેં કહું કદાચ આ બાઈને કંટ્રોલ કરવાનો આ એકમાત્ર મોકો મને છે. મેં કીધું એક કામ કરી શોભાજી, આપ ગ્લાસ નિકાલેંગે? શોભા ડે પોતાના ગોગલ્સ કાઢે છે અને મેં કીધું એક કામ કરી શોભાજી, પહેન કે રખે, ઇસમે આપકી એજ જ્યાદા દીખતી હૈ, અને મારાથી પહેલો વર્ડ બોલાઈ ગયો કે ઇસમે જ્યાદા આપ બુઢ્ઢી દેખતી હો. યુ વોન્ટ બિલીવ. મારાથી આ શબ્દ બોલાયા પછી મને લાગ્યું, મેં કહું શી કેન બી એગ્રેસિવ, મારી ઉપર એગ્રેસિવ થશે, પરંતુ આ એક મને મોકો મળ્યો. અને આખા જે મારા 25 મિનિટ્સ દરમિયાન શી વોઝ કૂલ કાઇન્ડ ઓફ યુ નો કંટ્રોલ્ડ લેડી મારાથી રહી હતી. એના સો ઇટ વોઝ અ અમેઝિંગ એક્સપિરિયન્સ કે શોભા ડે જેવી લેડીને 25 મિનિટ સુધી તમે ફક્ત તમે એજેડ છો એવું કહીને તમે કંટ્રોલમાં કરી શકો. યાર સુનિતા વિલિયમ્સ, અગેન સુનિતા વિલિયમ્સનો એક અનુભવ પણ બહુ જ હિમાંશુભાઈ બહુ જ અદ્ભુત છે, અને કદાચ આની અંદર મારી એક એવી વાત પણ આજે હું તમારી સાથે શેર કરીશ કે જે કદાચ હું પહેલી વાર કરું છું. સુનિતા વિલિયમ્સ અમદાવાદમાં 3 દિવસની મુલાકાતે આવ્યા હતા અને 3 દિવસની મુલાકાત વખતે લગભગ બધું જ ઇન્ડિયાનું મીડિયા હાઉસ છે જેના બ્યુરો ચીફ જે અમદાવાદમાં એ લોકો ડ્યુટી પર હતા, બધાને ઉપરથી ચેલેન્જ આપવામાં આવી હતી કે સુનિતા વિલિયમ્સનો ઇન્ટરવ્યૂ તો કરવો જ છે. બીકોઝ એ જ ટાઈમે વિઠ્ઠલભાઈ પંડ્યા, જે હરેનભાઈ પંડ્યાના પિતાશ્રી, અને એમને ખટરાક થયો હતો ચાલુ સરકાર સાથે, અને સુનિતા વિલિયમ્સ જો કંઈક બોલી જાય તો મીડિયાવાળાને કંઈક મસાલો મળી જાય, દેટ વોઝ અ ઇન્ટેન્શન. અને બટ ઓબ્વિયસ છે કે એસ્ટ્રોનોટ પણ છે એટલે સુનિતા વિલિયમ્સ એક સેલિબ્રિટી પણ છે અને એનો ઇન્ટરવ્યૂ પણ કરવો જ જોઈએ. ત્રીજો દિવસ હતો, આ ત્રીજા દિવસે 2 દિવસ સુધી કદાચ અપ્રોચ ન થયો, અને ત્રીજા દિવસે હું ઘરેથી નીકળતો હતો, હું સીજી રોડ રહું છું અને મારી ઓફિસ શાહીબાગ એ ટાઈમે હતી. નીકળતી વખતે મેં જસ્ટ કોલ કર્યો, મને એક મેસેજ મેં સવારે જોયો અને એમાં હતું કે આજે સવારે લંચ પતંગ હોટલમાં સુનિતા વિલિયમ્સ સાથે રાખેલું છે. મેં મેસેજ વાંચ્યો અને મેસેજ જોઈને મેં તરત જે વ્યક્તિએ મને મેસેજ કર્યો તેને કોલ કર્યો. મેં કહ્યું સુનિતા વિલિયમ્સ સાથે લંચ છે તો ઇન્ટરવ્યૂ પોસિબલ છે ખરો? એણે કીધું, હવે સાંભળજો એણે શું કીધું હતું. એણે કીધું કે દેવાંગ, સુનિતા હિન્દી અથવા ગુજરાતી જાણતી નથી. એટલે એનો સીધો એ જ હતો કે દેવાંગ, તને અંગ્રેજી આવડતું નથી તો મહેરબાની કરીને સુનિતા વિલિયમ્સનો ઇન્ટરવ્યુ લેવાનો વિચાર છોડી દે. જેવું આ સાંભળ્યું અને ભોગાવવાનું પાણી હતું, અહીંયા ગળથૂથી પીધી હતી, એટલે મેં કહું આ તો ચેલેન્જ આવી ગઈ. મેં કહું ફાઇન ઓકે,
ઇંગ્લિશમાં તો બોલે છે ને, મેં કહ્યું કે એને ઇંગ્લિશ પણ નથી ફાવતું. મને કહે ને ઇંગ્લિશ તો બોલે છે ને, ઇંગ્લિશ જ કરે. મેં કહ્યું આપણે ઇંગ્લિશમાં લઈશું. મને એણે કીધું કે ફટાફટ એક કામ કરો, તમે પતંગ હોટલમાં આવી જાઓ, અમે બધા ત્યાં જ બેઠા છે. હું ત્યાંથી સ્ટુડિયો ગયો, સ્ટુડિયોથી મારા બે કેમેરામેનને લીધા અને અમે લોકો પતંગ હોટલ આવ્યા. પતંગ હોટલમાં જે આપ લોકો ગયા હોય તો ખ્યાલ હશે, નીચેથી લિફ્ટ ઉપર લઈ જાય છે ને, જે પેલી રિવોલ્વિંગ છે, ત્યાં હું પહોંચ્યો અને ત્યાં જઈને મેં જોયું તો દુનિયાભરનું મીડિયા ત્યાં હતું. ત્યાં જતાં પહેલાં મને એટલા મેસેજ મળી ગયા હતા કે આ જેવું લંચ પતશે એટલે સુનિતા વિલિયમ્સ સીધા જ એરપોર્ટ જતા રહેવાના છે. દેટ મીન્સ મારી પાસે ઇન્ટરવ્યુ લેવા માટેની ફક્ત આ જ જગ્યા હતી, પતંગ હોટલ જ. અને પતંગ હોટલમાં તો આટલા બધા લોકો બેઠા હતા, નિર્ણય કપૂર હતો, યુ નો ધીમંત પુરોહિત પણ એ ટાઈમે આ તકમાં હતો, બ્રિજેશ કુમાર સિંઘ હતો એબીપીમાંથી, આટલા બધા લોકોની વચ્ચે મેં કહું દેવાંગ હવે તું કઈ રીતે આને ઉઠાવી શકીશ? બિકોઝ જે કે ને કે અમારા માટે આ બધી ચેલેન્જ હોય છે કે બધા જ લોકો એને એમાં તમે ઇન્ટરવ્યુ લઈ આવો. જેવો હું ત્યાં ગયો અને મારી નજર પડી કે આ જગ્યાએ સુનિતા વિલિયમ્સ બેઠા છે અને સુનિતા વિલિયમ્સની બાજુમાં જે ભાઈએ મને ફોન કર્યો હતો એ ભાઈ એની બાજુમાં જ બેઠા હતા, એમણે મને ઇશારો કર્યો કે તું નીચે જા. કોઈ જ જાતનું કમ્યુનિકેશન ન થયું પણ એને ઇશારો કર્યો. હું ફટાક દઈને કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર સીધો લિફ્ટમાં નીચે આવી ગયો. નીચે આવ્યો અને તરત જ મને એક ટેક્સ્ટ મેસેજ એમનો આવ્યો કે દેવાંગ તું સામે જે એની વેન પડી છે ને, મર્સિડીઝની આઈ થિંક 10 સીટર કોઈ એક વેન હતી એમની, એની અંદર મને કે તું બેસી જા. આટલો ખાલી મેસેજ હતો. અને જેવી મેં આમ નજર કરી તો ત્યાં એની જે વેન હતી એ વેન પાસે એસ્કોટ ઊભી હતી વિથ ગન, એની સિક્યુરિટીવાળા ઊભા હતા, આગળ એસ્કોટ કાર હતી. આઈ વોઝ શોક. મેં કહ્યું આ રીતે હવે એને તો મને કીધું છે કે તું વેનમાં બેસી જા ને હવે કઈ રીતે શક્ય બનશે? ફરી પાછું પેલું પેંતરાબાજી કરી, અંદરની સાઈડ હતા જે જ્યાંથી લિફ્ટ છે અને બહારની સાઈડ કાચમાંથી મેં જોયું કે ત્યાં લોકો ઊભા છે. મેં બ્લેઝર એ ટાઈમે નહોતું પહેર્યું, બ્લેઝર પહેરી લીધું અને મારા બંને કેમેરામેનને કીધું કે કામ કરો તમે ફટાક દઈને, હું ઇશારો કરું એટલે સીધા અંદર આવી જાજો. ત્યાં ગયા ને સિક્યુરિટીવાળા મેં કહ્યું હલો દરવાજા ખોલો, મીન્સ એટ અલગ ટોનમાં બોલ્યો હતો ને. આઈ વેન્ટ ઇન સાઈડ, અંદર જઈને હું બેસી ગયો. આઈ વોઝ અલોન અને મારી જે ડ્રાઈવરની બાજુની સીટમાં મારો કેમેરામેન બેઠો. કેમેરામેન ઊંધો ફરીને બેસી ગયો જેથી ટુ શોટ લેવાય. લગભગ ત્રીજી ચોથી મિનિટે સુનિતા વિલિયમ્સ અને જે ભાઈએ મને ફોન કર્યો હતો અને બાકીના લોકો નીચે આવ્યા, પતંગ હોટલના માલિકને બધા લોકો નીચે આવ્યા, 5 જણા અંદર આવ્યા. બટ ઓબ્વિયસ છે કે ગેસ્ટ સુનિતા વિલિયમ્સ છે એટલે પહેલાં એ જ એન્ટર થાય. સુનિતા વિલિયમ્સ જેવા અંદર એન્ટર થાય છે ને તરત એણે મને જોયો. બહુ ફ્રેન્કલી આપણને ખબર જ છે કે આઈ એમ નોટ અ ઓપરા વિનફ્રે, હું કોઈ ઓપરા વિનફ્રે નથી કે સુનિતા વિલિયમ્સ મને જોઈને ઓળખી જાય. અચ્છા અચ્છા તમે છો, ઓકે. શી લુક એટ મી એઝ અ સ્ટ્રેન્જર કે આ આ વ્યક્તિ કેમ અંદર આવી ગયો. મને પણ લાગ્યું કે આ કંઈક દેવાંગ લોચો પડે છે, આ નારાજ થાય એની પહેલાં આરામથી તું ઊભો થઈને બહાર આવી જા. હું હજી ઊભો થતો એટલામાં મને પહેલાં જે ભાઈએ મેસેજ કર્યો પાછળ મને કે તું બેસી જ રહે, હું ત્યાં જ બેસી રહ્યો. પછી મને લાગ્યું કે આ ઓડ પોઝિશન છે મારી, મીન્સ વેનમાં અહીંયાથી જેવા એન્ટર થયા હતા આગળની સાઈડ ડ્રાઈવર છે અને આ સાઈડ જે 2 સીટ હતી હું ત્યાં વિન્ડો પર બેઠો હતો, એ વિન્ડોની જગ્યાએ ઊભો થઈને હું બાજુમાં આવી ગયો. સુનિતા વિલિયમ્સ મારી બાજુમાં વિન્ડો પર હતા. કેમેરામેનની પોઝિશન આ છે, અમારી જે લુક હતો એ આ બાજુનો હતો. સુનિતા વિલિયમ્સને તરત પહેલાં ભાઈએ પરિચય કરાવ્યો કે હી ઇઝ દેવાંગ ભટ્ટ એન્ડ હી ઇઝ બહુ જ જાણીતા અને વેલ નોન ઇન્ટરવ્યુઅર છે. સુનિતા વિલિયમ્સ, આપને એક વાત જણાવી દઉં કે એસ્ટ્રોનોટ કોઈ પણ હોય છે નાસામાં ખાસ, દે આર નોટ એલાઉડ ટુ ટોક ટુ મીડિયા, ઇવન ત્યાં સુધી કે એ લોકો બેબી પણ કન્સીવ નથી કરી શકતા, પ્રેગ્નન્ટ પણ ન થઈ શકે, બિકોઝ એટલું બધું એ લોકોએ ઇન્વેસ્ટ કર્યું હોય છે ને આના કારણે, જે પણ હોર્મોન્સ ચેન્જીસ આવે એના કારણે એ લોકોને બાળક પણ એ લોકો પેદા નથી કરી શકતા, અને મીડિયા સામે તો નોટ એટ ઓલ. સુનિતા વિલિયમ્સે બિલકુલ રિફ્યુઝ કરી દીધું. ત્યાં સુધી આ લોકો બધા બેસી ગયા છે, સુનિતા વિલિયમ્સ રિફ્યુઝ કરે છે કે હું ઇન્ટરવ્યુ નથી આપું. આ બધા લોકો મસ્ત અંગ્રેજીમાં વાતો કરે છે. હું ગુજરાતી મીડિયામાં ભણેલો છું, અંગ્રેજી ભાષામાં આની પહેલાં ભૂતકાળમાં 4-5 ઇન્ટરવ્યુઝ કર્યા હતા, પરંતુ મને મારી લિમિટેશન ખબર છે ને એ ટાઈમે પણ ખબર હતી. હવે મજાની વાત ચાલુ થાય છે. સુનિતા વિલિયમ્સને હું બહુ ફોર્સ કરતો હતો, બહુ જ ફોર્સ કરતો હતો, એટલામાં અચાનક સુનિતા વિલિયમ્સે કીધું કે હલો આર યુ ઇન્સેન? ને કહ્યું યા યા ઓકે 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 જસ્ટ આઈ વોન્ટ ટુ ટેક યોર ઇન્ટરવ્યુ. એ બાઈએ કંટાળીને, હવે ઇન્સનની વાત હું પછી કરીશ, જે લોકો કદાચ ઇંગ્લિશ મીડિયમ અથવા તો હશે એ જાણતા હશે. વાત ચાલુ કરવા માટે મેં એને હાથમાં માઇક આપી દીધું, જે લેપલ માઇક હતું. મેં એને કીધું આપ લગાવી લો, એને લેપલ માઇક લગાવ્યું નહીં પરંતુ હાથમાં પકડ્યું.
અને શો આખો શરૂ થયો. શો શરૂ થતાં પહેલાં સુનિતા વિલિયમ્સે બિલકુલ મજાકના તોણમાં કે ખાલી આને ટાઈમ પાસ કરીને આપણે કોઈ ઇન્ટરવ્યૂ આપવો નથી, વોટ શી સેડ, એણે મને એવું કીધું મને કે દેવાંગ એક હલો દેવાંગ આઈ વિલ ટેક યોર ઇન્ટરવ્યુ, ઓકે આઈ વિલ નોટ ગીવ યુ ઇન્ટરવ્યુ, આઈ વિલ ટેક યોર ઇન્ટરવ્યુ, જસ્ટ મજાક, એને કેમ ટાઈમ પાસ કરી નાખીએ. એટલે મેં પણ કીધું ઓકે ફાઇન ઇટ્સ ઓકે લેટ સ્ટાર્ટ. સુનિતા વિલિયમ્સ પોતે શરૂ કરે છે, જાણે એ મારું ઇન્ટરવ્યુ લેવાનું છે, કારણ કે એને ટાઈમ પાસ કરવો છે, એને ઇન્ટરવ્યુ આપવો નથી. એણે શરૂ કર્યું કે ઓકે હલો દેવાંગ હાઉ આર યુ, મેં કીધું ફાઇન નાઇસ ટુ મીટ યુ, એમ કે એને હાથ મિલાવ્યો એટલે તરત મેં પ્રોમો માટેનો મને સીન મગજમાં આવી ગયો કે હાથ મિલાવવાળો છે ને એ પ્રોમોમાં ચાલશે આપણો, આટલું તો આવી ગયું. સડનલી શી એ સ્ટાર્ટેડ કે દેવાંગ હાઉ ડુ યુ ફીલ ઇન ધીસ વેન, બહુ ફ્રેન્કલી સ્પીકિંગ બહુ જેન્યુઅલી કહું છું કે એક તો ઇંગ્લિશ અને એમાં પણ અમેરિકન પ્રોનાઉન્સિએશન, ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. યા હવે થયું એવું કે એણે જેવું મને કીધું કે હાઉ ડુ યુ ફીલ ઇન ધીસ વેન, મેં મારી દે વાત ચાલુ કરી, મેં કહ્યું કે આઈ એમ કમ્ફર્ટેબલ ઇન ધીસ વેન, આઈ હેવ ટ્રાવેલ સો મેની ટાઈમ ઇન ધીસ વેન, બટ ટુડે ઇઝ માય સ્પેશિયલ ડે બીકોઝ આઈ એમ ટ્રાવેલિંગ વિથ સુનિતા વિલિયમ્સ. તો એ જોરથી હસી પડી. મેં કહું ઓકે નાવ ઇટ્સ માય ટર્ન એમ કરીને મેં મારા સવાલો પૂછવાના ચાલુ કર્યા. મારી નજર વિન્ડોની બહાર જ હતી કારણ કે એરપોર્ટ પહોંચવા માટે ફક્ત 20 મિનિટ્સનો રન હતો, 20 મિનિટમાં મારે એની સાથે વાત કરવાની હતી. આઈ હેવ કમ્પ્લીટેડ એન્ટાયર, મારો આખો ઇન્ટરવ્યુ પતાઈ ગયો. નાવ જ્યારે મેં એને સબટાઇટલ બનાવવા માટે આપ્યું, કારણ કે અંગ્રેજીમાં હતું તો જ્યારે ઓનર થશે તો કોઈ ગુજરાતીમાં નીચે લખેલું હશે તો દર્શકોને પણ કમ્ફર્ટ ઝોન આવશે. સો જ્યારે મેં ટ્રાન્સલેશન કરવા માટે મેં મારા એક બહુ સિનિયર માણસ છે અને અંગ્રેજીમાં માહિર કહી શકાય એવા વ્યક્તિને જ્યારે મેં આપ્યું ત્યારે એણે મને કીધું મને કે સર આ તમે ઇન્ટરવ્યૂ કર્યો કઈ રીતે, મેં કહું કેમ, મને કે શરૂઆતમાં તો એ બાઈએ તમને શું કીધું તમે સાંભળ્યું હતું, મેં કીધું નો, જો અંગ્રેજી ઓછું આવડતું હોય તેના ફાયદા કેવા થાય, કારણ કે આર યુ ઇન્સેન, એટલે કે તું ધૂની છે, તું ગાંડો છે, શી ટોલ્ડ મી અબાઉટ દેટ એટ ધેટ ટાઈમ. પણ મને કમ્ફર્ટ ઝોન એટલા માટે આવ્યું કે હું સમજી જ નહોતો શક્યો કે ઇન્સેનનો મતલબ શું છે અને મારી સુનિતા વિલિયમ્સનો ઇન્ટરવ્યુ, બીકોઝ બહુ જ ઓપનલી કન્ફેસ, ઇઝ અ ફર્સ્ટ ટાઈમ એવર, કારણ કે પેલું યુ નો આટલા બધા ઇન્ડિયાનો રેકોર્ડ બનાવતા હોય તો આવી બધી વાતો નોર્મલી કહેવાની ઈચ્છા ન થાય, પણ ઘર છે, પરિવાર છે, એટલે મને અહીંયા ઈચ્છા થઈ ગઈ. નાઉ મીડિયા અગેઇન ધેર આર સો મેની સ્ટ્રગલ, ઇટ ઇઝ ચેલેન્જ અબાઉટ મીડિયા, બહુ જ ક્વેશ્ચન્સ હોય છે કેવી રીતે થાય છે, અંદર ડિસ્કશન કઈ રીતે થતું હોય છે, એના વિશેના જો આપના કોઈ સવાલ હોય તો આપ પૂછી શકો. યા દેટ ઇઝ ગુડ ક્વેશ્ચન. હું નામ નથી આપતો પણ હિન્દુસ્તાનના બહુ જ જાણીતા અને બહુ જ સારા વક્તા એવા નેતા અનફોર્ચ્યુનેટલી એ સવાલો આપ્યા પછી જ ઇન્ટરવ્યૂ આપે છે. એ પહેલાં એમ કહે છે કે મને સવાલ આપો પછી જ તમને ઇન્ટરવ્યૂ કરવા દઈશ, અને એના જ કારણે કદાચ એ વ્યક્તિનો ઇન્ટરવ્યૂ મેં હજી સુધી નથી કર્યો. આઈ ડોન્ટ ટુ ડિસ્ક્લોઝ ધ નેમ. I think આપ મીડિયામાં ઘણા પ્રચલિત માણસ છો, ઘણા પ્રચલિત ચર્ચા થઈ છે અને ઘણા બધા સમસ્યા અને પ્રોબ્લેમ બતાવતા હોય છે, પણ છતાંય રાજકારણીઓને કે જરૂરી તંત્રને કોઈ અસર થતી નથી તો આ મહેનત આપણી લેખે લાગે કે ન લાગે? જો મને પ્રોપર સમજાયું હોય તો કદાચ આપનું એવું કેવું છે કે આટલું બધું બતાવે છે છતાં રાજકારણીઓ પર અસર કેમ નથી થતી, રાઈટ? એ જ કહેવા માગો છો ને? તો હું આપને બતાવી દઉં કે આ કદાચ 1, 2, 3, 4 રાજકારણીઓને ધ્યાનમાં રાખીને આ વાતના કારણે મીડિયાને દોષિત ન ઠેરવો. ભૂતકાળમાં ઘણા બધા એવા કિસ્સાઓ છે કે જેના કારણે રાજકારણીઓ જેલના સળિયા પાછળ ગયા છે, ઘણા જ રાજકારણીઓએ પોતે બદલાવ પણ લાવ્યા છે, અને કદાચ આપને ખ્યાલ હશે
જે પ્રમાણે આંદોલનો ચાલ્યા છે એમાં મીડિયાએ પોતાનો ભાગ ભજવ્યો છે, એને લઈને સમગ્ર દેશમાં આમૂલ પરિવર્તન લાવવાનું કામ પણ કદાચ આ મીડિયાએ જ કર્યું છે. એક બે ત્રણ ચાર પાંચ કદાચ નેતાઓને સુધારવામાં મીડિયા જો સફળ ન થયું હોય તો સમગ્ર મીડિયા સમાજ વતી હું માફી માંગુ છું, સોરી. અને બીજું કે અવારનવાર સાંભળવા મળે છે કે અમુક સમાચાર લેવામાં આવતા નથી અને મીડિયાએ વહેંચી ગયું છે એવા ખુલ્લા આક્ષેપ થાય છે, અંગે આપે શું કહેવું? બિલકુલ સાચી વાત છે આપની, બિલકુલ સાચી વાત છે. એ સમાચાર લેવામાં નથી આવતા, પરંતુ અંકલ આપને એક વાત બીજી પણ એડ કરું છું કે આપ જે સમાચાર જોવો છો ને એમાં પણ ઘણી વખત અમુક વાર સમાચાર અમુક દિવસ ચાલે અને પછી અચાનક જ ગુમ થઈ જાય. સમાચાર પત્રની અંદર અને ખાસ કરીને અમુક સ્પેસિફિક ન્યૂઝ પેપર્સ છે, નામ આપ્યા વગર હું આપને કહું કે કોઈક એક ન્યૂઝ પેપર આપ યાદ કરજો ને નામ પણ તરત રિકોલ કરી દેશો કે ગુજરાતનું પ્રતિષ્ઠિત એક ન્યૂઝ પેપર એ કોઈ એક શિક્ષણ સંસ્થાની પાછળ પડી જાય છે. સતત 15-20 દિવસ સુધી તમને એ શિક્ષણ સંસ્થાના તમને સમાચાર જોવા મળે છે ને એના જે સંચાલકો છે એના કૌભાંડો આવે છે, પરંતુ પછી 15-20-25 દિવસ પછી એ સમાચાર બિલકુલ બંધ થઈ જાય છે. તો અમુક આવતા નથી એવું નથી, અમુક તો બતાવે છે અને પછી અચાનક ગુમ પણ થઈ જાય છે. અહીંયા સમજ કેળવવાની જરૂર છે, અહીંયા સમજ કેળવવાની જરૂર છે. જેવી રીતે આપણે અલગ અલગ ઓળખીને કોઈ વ્યક્તિ સાથે સંબંધ બાંધીએ છીએ એવી રીતે સમાચાર પણ આપણા જીવનમાં બહુ મહત્વનું અંગ છે, અને એની ઉપર 100% ફેઇથ રાખીને ક્યારેય ધારણા ન બાંધો. હું આ મીડિયા લાઈનનો હોવા છતાં પણ કહું છું કે કોઈ ન્યૂઝપેપરની હેડલાઇન બાંધીને કોઈ વ્યક્તિ માટે, કોઈ પક્ષ માટે, કોઈ વિચારધારા માટે, કોઈ સંસ્થા માટે મહેરબાની કરીને પોતાનું ડિસિઝન ન લો, ડિસિઝન ન લો. ગો થ્રુ એન્ડ ચેક 1, 2, 3 અને ત્યારબાદ ડિસાઇડ કરો. હલો હલો. દ્વેષભાવને બદલે રાષ્ટ્રભાવ ક્યારે પેદા કરી શકે? હું માનું ત્યાં સુધી કે રાષ્ટ્રભાવ પેદા કરવાવાળી ઘણી બધી વાતો ન્યૂઝપેપરમાં હોય છે, પરંતુ અનફોર્ચ્યુનેટલી આપણો થોડોક પ્રોબ્લેમ છે કે દ્વેષભાવવાળી જ હેડલાઇન્સ આપણે વધુ લાંબો સમય સુધી રિકોલ કરીએ છીએ અને કદાચ એને ફોલો કરીએ છીએ. પણ હું માનું ત્યાં સુધી આપ જો અન્ના હઝારેનું આંદોલન કોણે ઉપાડ્યું સાહેબ, અને કોના થકી લોકો સુધી પહોંચાડવામાં આ જ મીડિયા હતું. આરુષિ હત્યાકાંડ એને જો બિલકુલ મીડિયા ટ્રાયલ જો ન ચાલ્યું હોત તો હું નથી માનતો કે કદાચ એ લેવલ સુધીનો અંજામ મળી શક્યો હોત. કેટલા બધા ચૂંટણીના પરિણામો જુઓ તમે, એ મીડિયા પ્રોપર રિયલ સેન્સમાં લઈ જાય છે ત્યારે જઈને જે તે એક કન્ટિન્યુ વેવ ચાલતો હોય, આપ જુઓ ને કન્ટિન્યુ વેવ ચાલતો હોય છે અને એની વચ્ચે મીડિયા બતાવે છે કે નહીં આ જગ્યાએ આ નેતા સારો છે, તો વેવ કદાચ એક પાર્ટીનો ચાલતો હોય અને એક ક્ષેત્રની અંદર કદાચ બીજો નેતા ચૂંટાઈને આવે છે. સો ઇટ્સ ઓલ ડિપેન્ડ્સ ઓન યોર વ્યૂ, આપ કઈ દ્રષ્ટિથી અને જુઓ છો. દ્વેષભાવ સિવાયની ઘણી બધી વાતો અંદર હોય છે. કદાચ પહેલી લાઈને 50 લોકો મરી ગયા કે જૂથ અથડામણ થઈ, એને છોડીને આપણે બીજા ત્રીજા પાંચમા પાને પણ જે આવેલા સમાચાર છે ભલે એને કદાચ કોલમ ઓછી મળી હશે પરંતુ એને ફોલો થશે, તો હું માનું ત્યાં સુધી દ્વેષભાવ એટલો પણ દ્વેષભાવ બી ક્યાંક ગોલ સાથેનો હોય છે અમુક મીડિયા ન્યૂઝપેપરનો. યા હલો હલો. જી યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. હવે ઓકે પ્રિસાઈઝ હું આનો જવાબ આપું છું. એક હમણાં જ અર્ણબ ગોસ્વામી, નેક્સ્ટ વીક મારો અર્ણબ ગોસ્વામી સાથેનો ઇન્ટરવ્યૂ ઓનર થવાનો છે, એણે બહુ ટિપિકલ વર્ડ યુઝ કર્યો છે જે કદાચ આ ઇન્ડસ્ટ્રીના હશે, લ્યુટિયન મીડિયા. દિલ્હીમાંથી જ અર્ણબ ગોસ્વામીએ શા માટે ટાઈમ્સ નાઉ છોડ્યું અને પોતાની રિપબ્લિક ટીવી શરૂ કરી, એની પાછળ જ્યારે મેં એને પ્રશ્ન પૂછ્યો ત્યારે એણે આ જવાબ આપ્યો હતો કે એક ચોક્કસ વર્ગ મીડિયા હાઉસને ચલાવે છે. દિલ્હીમાં બેઠેલો એક ચોક્કસ વર્ગ મીડિયા હાઉસને ચલાવે છે અને કદાચ એનાથી જ ત્રસ્ત થઈને અર્ણબ જેવા વ્યક્તિએ પોતે મુંબઈથી, અને ચોક્કસ એનું માનવું છે જે આપણે બધા પણ માનીએ છીએ, જેમ અમે મીડિયા લગતના લોકો પણ માનીએ છીએ કે જો દિલ્હીથી જે મીડિયા હાઉસ હેન્ડલ થાય છે એની પાછળ અમુક ચોક્કસ તત્વોનો હાથ હોય છે, એક ઇન્ટેન્સ હોય છે,
એ પ્રાદેશિક લેવલે પણ નેશનલ લેવલની ન્યૂઝ ચેનલ નેશનલ લેવલના ન્યૂઝ પેપર બનવા જોઈએ. યુ આર રાઇટ. આરુષિમાં પણ આપની વાત સાચી છે કે એક હતા, પરંતુ અલ્ટિમેટલી એક અંજામ સુધી પહોંચાડવામાં મીડિયાએ સપોર્ટ કર્યો છે, એના માટે મીડિયાને આપણે ધન્યવાદ આપવા જોઈએ. નેક્સ્ટ. હલો, એક્સક્યુઝ મી. ટ્રુ. હલો. હા, દેવાંગ સર, નલિયાને પણ એટલું જ ચગાવ્યું હતું. હલો, નલિયાને પણ ચગાવ્યું હતું. પછી દોર મીડિયા જજ નથી, એના પછી પ્રજાએ ઉપાડી લેવાનું હોય છે, રાજનેતાઓએ ઉપાડી લેવાનું હોય છે. ઓકે, સો હા, આરુષિમાં પણ આરુષિ ચગાવ્યું મીડિયાએ, પણ પકડી લીધું હતું પબ્લિકે. રાઈટ. હલો સર, ઘણા ઇન્ટરવ્યુમાં ઇન્ટરવ્યુ લેનાર પત્રકાર એને પોતાને જોઈતા જવાબ ન મળે ત્યાં સુધી એ ઇન્ટરવ્યુ આપનાર વ્યક્તિ ઉપર એ ટાઈપના પ્રશ્નોનો મારો ચલાવી અને એ પોતાની પૂર્વગ્રહ વાળી છબી રજૂ કરે છે, એમાં પોતે એ નિર્દોષ કે એક સ્પોર્ટ્સમેન સ્પિરિટવાળા પત્રકાર તરીકે રજૂ થતા નથી. અને એવી જ રીતે સમાજમાં બનેલી કોઈ એવી ઘટના હોય કે જે સમાજને ઓછું બતાવવાથી સમાજમાં એની પેલી વિકૃત છબી નથી પડતી, એને વારંવાર બતાવી અને સમાજમાં પણ એની છબી ખરડે છે. આપે વાત કીધી, બિલકુલ સાચી વાત છે. અને આપે જો કદાચ આપ હવે યાદ પણ કરો, ભૂતકાળને પણ યાદ કરો અને વર્તમાન જો, આવા પત્રકારો ધીરે ધીરે મીડિયા હાઉસમાંથી ઓછા પણ થતા ગયા છે. એમ આઈ રાઈટ? જે લોકો પોતે પોતાની જ વાત સાચી કરાવવા માંગતા હતા, મીડિયા હાઉસ પણ પોતે સમજીને એવા ભલે એક જમાનાના સિનિયર હતા, ડિઝાઇનર પત્રકારો કે છે. ઇલેક્ટ્રોનિક મીડિયાની વાત કરો છો ને? હા, હું એની જ વાત કરું છું. અમુક ફેસ જે હતા એ હવે આપણે જોવા નથી મળતા ટીવીમાં ડિસ્કસ કરવા માટે, કારણ કે મીડિયા હાઉસ પણ સમજી ગયું છે કે કંઈક અલગ મોટિવથી એ લોકો પોતે પ્રેઝન્ટેશન કરતા હતા. વાત અહીંયા જ આવે છે કે આપની વાત મીડિયા હાઉસ સુધી પહોંચવી જોઈએ. સી, ટુ વે કમ્યુનિકેશન અગેઇન. મીડિયા હાઉસ જે આપે છે આપ બધા જોવો છો, પરંતુ ક્યારે ટુ વે કમ્યુનિકેશન કર્યો નથી આપણે. હું મારા દરેક લેક્ચરમાં કહેતો હોઉં છું કે ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે નેગેટિવ ન્યૂઝ બહુ બતાવે છે મીડિયા, પરંતુ આપણે શું પોઝિટિવ ન્યૂઝ જે આવ્યા છે એ ક્યારે આપણે મીડિયા સુધી પહોંચાડ્યા છે? અને એક વાત બહુ જ આપણે આજે મીડિયા હાઉસ ઇલેક્ટ્રોનિક મીડિયાની એક વાત કરી દઉં કે 24 કલાક ન્યૂઝ ચેનલ જે પણ મીડિયા હાઉસ ચલાવતું હોય છે ને, એ ઓલવેઝ ધે ઓલ આર સિકિંગ ફોર એન ઇશ્યુઝ. એ લોકોને ઇશ્યુની કમી હોય છે. એવા સમયે જો આપ સારા ઇશ્યુઝ લઈને મીડિયાને આપશો ને, તો આઈ એમ ડેમ શ્યોર કે એ લોકો એની ઉપર હાફ એન અવર વન અવરના શોઝ કરશે. અને જો એ નથી આપતા ને, એટલા જ માટે રાખી સાવંતને 3-3 કલાક સુધી આ લોકો બતાવે છે. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ, પણ બધી જ જમાત એવી નથી હોતી સાહેબ. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. પૈસા કમાવા માટે જો મીડિયા સાધન બનાવે છે તો એને પણ લોકો ઓળખી જાય છે. એ મીડિયાને પણ ધીરે ધીરે એ લોકોને વ્યુઅરશિપ ઓછી જ કરી નાખે છે. આપને પણ ખબર પડી જાય છે કે જ્યારે ન્યૂઝ ચેનલમાં કોઈ ન્યૂઝ આવે છે, એક દિવસ બે દિવસ, અને કઈ રીતે પ્રેઝન્ટ થાય છે, તો આપણે એને ઓળખી જાઓ છો. એક્ઝેક્ટલી. એને ઓળખવાની ક્ષમતા આપણી જી. અમુક ચેનલના માલિકો સ્પેશિયલ ભારતની છબી ખરડવા માટે અલગ રીતે જ પોતાના રીતે જ સમાચારો રજૂ કરે છે, એ વાત સાચી છે? હોઈ શકે છે. દરેક મીડિયા હાઉસની પોતાની પોલિસી હોય છે, અને એની પાછળ અગેઇન મીડિયા હાઉસ કોના અંડરમાં છે, કોના કંટ્રોલમાં છે, એ મને લાગે છે કે આ સોશિયલ મીડિયાની દુનિયામાં કોઈનાથી છૂપું રહેવું નથી, બધાને ખબર જ પડી જાય છે કે પાછળ હાથ કોનો છે. હલો. હા સર, હવે એક જેન્યુઇન ક્વેશ્ચન છે કે અત્યારની મીડિયાની સામે પ્રજાની માનસિકતા બદલાય છે કે મીડિયાવાળા પ્રજાની માનસિકતા બદલે છે? એવું કહેવાય છે કે કૂતરું માણસને કરડે તે ન્યૂઝ નથી ગણાતું, માણસ કૂતરાને કરડે તો ન્યૂઝ ગણે છે લોકો, તો આમાં મીડિયાનો રોલ કેવો રહેશે? એમ મીડિયા બદલાયું છે કે માણસો બદલાયા છે? અગેન આ સવાલ કદાચ એકમાત્ર ઇન્ટરવ્યુ જો એ વ્યક્તિ આપેલો હોય તો કદાચ મારે થઈ હતી ચર્ચા. હિમાંશુભાઈ, સ્મૃતિબેન શાહ, ગુજરાત સમાચાર શ્રેયાંશભાઈ શાહના વાઇફ સ્મૃતિબેન શાહ, બહુ જ સિનિયર લેડી, અને ગુજરાત સમાચાર નામ છે એટલે આટલો બધો અનુભવ પણ કરો. આ સવાલ મેં જ્યારે એમને પૂછ્યો હતો કે ક્રાઇમ ન્યૂઝ જ્યારે છાપાઓમાં આવે છે એ જોઈને ક્રાઇમ વધે છે, આના માટે ન્યૂઝ પેપર અને ન્યૂઝ ચેનલ્સ કેટલી જવાબદાર, ત્યારે જે જવાબ આપ્યો તો કદાચ આપના પ્રશ્નમાં એનો જવાબ આવી જશે કે જો ન્યૂઝ પેપર એ મિરર છે
તો સમાજમાં બનતી ઘટનાઓ ન્યૂઝ બતાવે છે અને સામે એવી દલીલ થાય છે કે જે આમાં બતાવવામાં આવે છે એટલે સમાજમાં આવી ઘટના બને છે. સો મરઘી પહેલું કે ઈંડું પહેલું, કદાચ આની અંદર ક્રાઇમના જે શોઝ આવે છે, લોકો આક્ષેપ કરે છે કે ક્રાઇમના શો જોઈને લોકો શીખે છે ક્રાઇમ, પણ સામે ક્રાઇમ શો બનાવનારા લોકોની દલીલ એવી છે કે ક્રાઇમ જે થાય છે એ અમે અમારા શોમાં બતાવીએ છીએ. પણ અલ્ટિમેટલી વાત ત્યાં જ આવે છે નિરક્ષીરની, જે આપણી જે ચકાસીને લેવાની છે. અને હું માનું ત્યાં સુધી દરેક વ્યક્તિ પોતાના ઘરમાં અલગ અલગ રીતે જીવતો હોય છે, એનો ટેસ્ટ અલગ હોય છે. તો શા માટે ન્યૂઝમાં તમે ટેસ્ટ ન લાવી શકો, અને શા માટે ટેસ્ટ લાવશો તો પ્રેશર બનશે. સ્ટીલ આઈ એમ ફર્મ ટુ માય વર્ડ, તમે લોકો ટેસ્ટ લાવશો તો ન્યૂઝ ચેનલને, મીડિયા હાઉસને પ્રેશર બનશે કે જે એક સમાચારપત્રે પોઝિટિવ ન્યૂઝ શરૂ કર્યા છે. ગુજરાતનું એક દૈનિક છે, એણે પોઝિટિવ સમાચાર શરૂ કર્યા છે અને જે આવકાર મળ્યો છે તો એ પોઝિટિવ ન્યૂઝ આપે છે. વર્ષો પહેલાં છાપામાં પત્રો લખાતા હતા, ખ્યાલ છે? પત્રો લખાતા હતા અને પત્રો છપાતા હતા પણ ખરા, હજી પણ લખાય છે, પરંતુ એનું પ્રમાણ ઓછું થયું. તો આવું જ કેમ ઇલેક્ટ્રોનિક મીડિયા માટે ન થઈ શકે? આપણે અહીંયા બેસીને ચર્ચા કરીએ છીએ, ક્યારે પણ એ મીડિયા હાઉસના જે તે વ્યક્તિનો એડ્રેસ લઈને લેટર લખવાનો ટ્રાય કર્યો છે? બદલાશે, અમે બદલાયા છીએ. ભૂતકાળમાં પણ અમે બે ચાર કદાચ ભૂલો કરી હશે, પરંતુ જ્યારે લોકો અમારી સમક્ષ લઈને આવ્યા, હું આપને એક જ બેસ્ટ એક્ઝામ્પલ આના માટે આપી દઉં કે ક્યાંક એક સમજ કેવી હોય છે નેગેટિવ નહીં આપવાની. એક મને એક ફોન આવે છે મારા ઇન્ફોર્મરનો કે એક 14 વર્ષની છોકરી છે અને એના સાવકા પિતા એની સાથે શારીરિક એને છેડછાડ કરે છે અને અનેકો વખત એની ઉપર એણે બળાત્કાર કરેલો છે. એટલે મેં કીધું કે આ દીકરીની વાત તે સાંભળી? એણે કીધું હા. મેં કીધું ચાલ તો એક કામ કર, સ્ટુડિયો પર લઈ આવ, આપણે એમને ફેસ મોફિંગ કરી અને બતાવીએ. અને એટ અ ટાઈમ રાજેન્દ્ર શુક્લા કરીને એક વ્યક્તિ છે અમદાવાદમાં, જે પોતે એનજીઓ ચલાવે છે અને આવી સોશિયલ એક્ટિવિટી પણ કરતા હોય છે અને પોતે એડવોકેટ પણ છે. એની બીજી પણ ઓળખાણ આપી દઉં કે વિસ્મય શાહ ને જે 7 વખત જામીન નહોતા મળ્યા એની પાછળ રાજેન્દ્ર શુક્લા હતા. મેં રાજેન્દ્ર શુક્લાને પણ ફોન કર્યો કે આવ્યું એક કેસ મારી પાસે આવે છે, છોકરી આવી રહી છે, આપ પણ સ્ટુડિયોમાં આવો. હવે ધ્યાન રાખજો કે કેવી સેન્સિટિવિટીમાં ક્યારે કેવા નિર્ણય બદલી શકતો હોય છે કોઈ વ્યક્તિ. એ 14 વર્ષની દીકરી એની મમ્મીને લઈને આવી છે. એની મમ્મીએ બીજા લગ્ન કર્યા હતા અને આ 14 વર્ષની દીકરી છે એ આ મમ્મીની દીકરી છે. એટલે પેલો સાવકો પતિ એને પરેશાન કરતો હતો અને એની સાથે શારીરિક છેડછાડ કરીને અનેકવાર બળાત્કાર કરવાના આક્ષેપો પણ એ દીકરી મારી સાથે બેસીને સ્ટુડિયોની બહાર અમે લોકો કરતા હતા. 15-20 મિનિટ જ્યારે હું દીકરી સાથે વાત કરતો હતો અને રાજેન્દ્ર શુક્લા આવ્યા, રાજેન્દ્ર શુક્લાને પણ મેં કીધું આપ પણ જરા વાત કરી લો, કારણ કે આપણે પણ ટોક શોમાં બેસવાનું છે અને આપ પણ સમજી લો આ કેસ કઈ રીતે મદદરૂપ થઈ શકો છો. રાજેન્દ્ર શુક્લા એ બેઠા, કદાચ હું ભાવાવેશમાં આવી ગયો તો એ દીકરી જે પીડિતા હતી એના કારણે હું એની બહુ જ ઇમોશનલ એની સ્ટોરી સાંભળતો હતો અને મેં મારી સ્ક્રિપ્ટ પણ નક્કી કરી હતી કે આજે તો એના બાપને મારે ઉઘાડો પાડી દેવો છે. એનો બાપ એબ્સકોન્ડિંગ હતો, એનો બાપ આવ્યો નહોતો, એ મા અને પેલી દીકરી બે જ આવ્યા હતા. રાજેન્દ્ર શુક્લાએ 10-15 મિનિટ એ દીકરીને સાંભળ્યા પછી મને સાઈડમાં લઈને ગયા અને મને કીધું કે દેવાંગભાઈ, મને આ સ્ટોરીમાં કંઈક ફિશી લાગે છે. This is not a genuine story. આ ક્યાંક આ લોકોનો મોટિવ કંઈક અલગ લાગે છે. એટલે મેં કીધું નહીં રાજેન્દ્રભાઈ, મારે જે પ્રમાણે દીકરી સાથે વાત થઈ છે એ જે પ્રમાણે વાત કરે છે એના બાપે એની સાથે આવું કર્યું છે, સાવકા બાપે. મને કીધું કે મારી આટલા વર્ષોનો મારો વકીલાતનો અનુભવ છે, મને એવું લાગે છે કે આમાં કંઈક સમથિંગ ઇઝ રોંગ, તો પ્લીઝ જો મને તમે આમાં મારે બેસવાની ઈચ્છા નથી, મને મોરલ મારું ના પાડે છે. મને એમની વાતમાં કંઈક લાગ્યું, ફરી પાછો હું એ દીકરી સાથે બેઠો અને પછી દીકરી જોડે બેસવા કરતાં એની મમ્મી સાથે હું બેઠો. એની મમ્મી સાથે 5-7 મિનિટ વાત કર્યા પછી મને એવું લાગ્યું કે નહીં, રાજેન્દ્રભાઈની વાતમાં કંઈક તથ્ય હોય એવું લાગ્યું. એનીવેઝ કાંઈ વાંધો નહીં, સારી સ્ટોરી. નોર્મલી ન્યૂઝ ચેનલમાં એવું હોય કે સ્ટોરી મારી પાસે જ આવી જોઈએ. સૌથી પહેલાં એક અમને એક મોહ હોય છે. મેં એમને કોઈક બહાનું આપ્યું, મેં કોઈ ટેકનિકલ પ્રોબ્લેમના કારણે આપણે ટોક શો કરી નથી શકતા, પરંતુ તમે આવતીકાલે આવજો. એની સાથે જે મીડિયેટર જે લઈને આવ્યો હતો, જે ઇન્ફોર્મ હતો મારો, એણે કીધું પણ મને અત્યારે TV9 બોલાવી રહ્યું છે અત્યારે, તો હું શું કરું? મેં કહું ઓકે, યુ કેન ગો, કાલે એમને લઈ આવજો, હું તમને ફોન કરીશ. એ લોકો TV9 ગયા છે. TV9 એમનો લાઈવ શો ચાલે છે રાત્રે પ્રાઇમ ટાઈમમાં. એ જોતી વખતે મારા સ્ટાફે પણ મને કીધું કે સર આટલી મસ્ત સ્ટોરી આપે જવા કેમ દીધી. મેં કહું આઈ ડોન્ટ નો, સમાવ મને અંદરથી આમ થતું નહોતું કે મને કંઈક ફિશી લાગતી હતી સ્ટોરી. એ સ્ટોરી
રાત્રે ચાલી છે પ્રાઇમ ટાઈમમાં, કદાચ એ ચેનલને સારામાં સારી ટીઆરપી પણ મળી હશે, પણ આ સ્ટોરી ચાલ્યા પછી બીજા દિવસે લગભગ 12:30 વાગે મને કોલ આવે છે, જેણે મને ઇન્ફોર્મરે કોલ કર્યો હતો એણે કે સર ગઈકાલે જે હું દીકરીને લઈને આવ્યો હતો અને એની મમ્મીને લઈને આવ્યો હતો, એ લોકો જેની પર આક્ષેપ કરતા હતા એ બાપે બરોડાથી આગળ ટ્રેન નીચે સૂઈને એને પડતું મૂકીને એને આપઘાત કર્યો છે. ઇટ વોઝ અ ફેક્ટ સ્ટોરી. જસ્ટ ટુ ગ્રેબ ધ મની, પ્રોપર્ટી માટે એ લોકોએ આખો પેંતરો રચ્યો હતો. અને મને એ દિવસે ખરેખર લાગ્યું કે હું એક પાપમાં ભાગીદાર થતો બચી ગયો. વ્યવ અમે મિસ કરી સ્ટોરી, કદાચ એ ટાઈમે મને બહુ રંજ હતો કે આ સ્ટોરી મેં મિસ કરી. આપના પ્રશ્નનો જવાબ આ જ છે કે ક્યાંક એક સંવેદનશીલતા મીડિયા હાઉસમાં પણ હોય છે. હું મારામાં છે એવું નથી કહેતો, દરેક મીડિયા હાઉસમાં બેઠેલા લોકો પાસે હોય છે, પરંતુ ક્યાંક એમને હિન્ટ એ ટીપ આપનારી કોઈક વ્યક્તિ જે તે ટાઈમે મળે. સો જ્યારે પણ આપને કોઈક એવી સંવેદનશીલ એવી કોઈ સ્ટોરી મળે છે, કોઈ સારી પોઝિટિવ સ્ટોરી મળે છે, તો પ્લીઝ અપ્રોચ મીડિયા હાઉસ, મીડિયા હાઉસને અપ્રોચ કરો. હું ચોક્કસ કહું છું કે એ લોકો આપની સ્ટોરીને લેશે અને જે સારી વાત છે સમાજ સામે મૂકશે. ઓછી આવે છે એટલા માટે એ લોકો જઈને ક્યાંક આ રીતે અલગ અલગ સ્ટોરીઝ ચાલતી હોય છે. સર ઘણીવાર એવું બને છે કે મીડિયા દ્વારા જ એક લોક જાગૃતિ ઉત્પન્ન થવી જોઈએ, એટલે બે જ્ઞાતિઓ વચ્ચે વય મનુષ્ય ઊભું થાય છે. દાખલા તરીકે ક્યાંક કોઈક બે જ્ઞાતિ વચ્ચે ઝઘડો થયો, તેને એવી રીતે રજૂ કરે કે જ્યાં બે હંપી નેતા ને એ બે જ્ઞાતિ પાછો ઝઘડો થવા માટે એ એવી રીતે રજૂ કરે કે જાણે બધે જગ્યાએ એના કારણે પછી બધા વચ્ચે વય મનુષ્ય ઊભું થાય. આના ઉપર કંઈક કંટ્રોલ થાય એવું શું બની શકે? હું ચોક્કસપણે માનું છું, આઈ એમ 100% એગ્રી વિથ યુ. અને ઘણી વાર કોઈક જ્ઞાતિના વ્યક્તિનું એક્સિડન્ટ થયું તો એવી રીતે જાણે એને જ ટાર્ગેટ બનાવે. આવી રીતે ઘણી વાર મીડિયા દ્વારા વય મનુષ્ય ઉત્પન્ન કરવામાં આવે છે. એ બાબતે શું, મેં આપને મારી વાતની શરૂઆતમાં જ કીધું કે ટીઆરપીની દોડમાં ટીઆરપી એ વજન ચકાસે છે, ગુણવત્તા નથી ચકાસતું, પરંતુ એ ચકાસે કે ન ચકાસે. એટલા જ માટે મેં મીડિયા હાઉસના અપ્રોચ કરવાનું આપને કીધું. હું આપને એક આની સાથે એક બીજો એક્ઝામ્પલ આપું. અમદાવાદમાં જ્યારે લગભગ 3 વર્ષ પહેલાં જ્યારે એક શાહપુર વિસ્તારમાં એક મને નામ યાદ નથી આવતું અત્યારે, ત્યાં દલિતો રહે છે અને બાજુમાં જ મુસ્લિમો છે, ત્યાં સતત 1 મહિનો સુધી તોફાન ચાલ્યું હતું. રોજ સાંજે જેવો સૂર્યાસ્ત થાય એટલે ત્યાં તોફાન શરૂ થાય, અને એવા સમયે ન્યૂઝપેપરમાં અલગ અલગ કોમના કે સામે જાતિના એ અલગ અલગ લખાણ લખવાના શરૂ થયા. મને યાદ છે એ દિવસ ગ્યાસુદ્દીન શેખ, હિમાંશુભાઈ ગ્યાસુદ્દીન શેખ, જુનેદ અને એવા 5-6 લોકો મારી ઓફિસમાં આવ્યા હતા. અને આવીને એ લોકોએ કીધું કે દેવાંગભાઈ તમારી સાથે 15 મિનિટ અમારે વાત કરવી છે. મેં કીધું કમ. 15 મિનિટ દરમિયાન એ લોકોએ મને આખી જ ઘટના કેમ બને છે, રોજ રાત્રે શા માટે થાય, એ માટેના તેમના પોતાના વિચારો મૂક્યા. એમણે વિચાર મૂકીને કીધું કે અમે કહીએ છીએ સાચું ના માનો, પરંતુ ખોટી રીતે અમને બદનામ કરવામાં આવે છે, એટલે મહેરબાની કરીને અમારી વાત છે એની સત્યતા ચકાસો, અને જો ખરેખર હોય તો મહેરબાની કરીને આ પ્રકારના સમાચાર જો આવતા હોય તો પ્લીઝ રોકજો. એટલે મેં એમને સવાલ પૂછ્યો, મેં કીધું એક કામ કરો મને ગ્યાસુભાઈ, તમે આવ્યા છો પણ મારી પાસે જ કેમ આવ્યા છો, વેલકમ ટુ મી. ત્યારે એમણે કીધું કે નહીં દેવાંગભાઈ, અમે આજથી શરૂ કર્યું છે અને અત્યારે પહેલાં જ તમારી પાસે આવ્યા છે, કારણ કે અમે તમને અંગત રીતે પરિચિત છે, તમે સારી રીતે આ વાતને સમજી શકશો, અને અહીંયાથી અમે બધા જ મીડિયા હાઉસમાં જવાના છીએ. અલગ અલગ જગ્યાએ નહીં, આપે જે જૂથ અથડામણની વાત કરી, જે વૈમનસ્ય પેદા થવાની વાત કરી, આવા સમયે જે તે કોમના કે જે તે જાતિના લોકો હોય એ પોતે જઈને જો મીડિયા હાઉસમાં જઈ આવશે, એમને ફક્ત બેસવાનું જ હોય છે, અલગ ડિરેક્શન મળશે મીડિયા હાઉસના સમાચારમાં બીજા દિવસથી. હું મારા અનુભવથી કહું છું. આઈ ડીડ અને મારા બધા જ મીડિયા સાથીઓ જે બીજા હતા એ બધી ચેનલે પછી એ બીજા દિવસથી સ્ટેન્ડ બદલી નાખ્યું, કારણ કે આવીને સીધા જ. અને હું આપને કહું કે ન્યૂઝ હાઉસમાં જ્યારે બેઠા હોય છે ને ત્યારે રિપોર્ટરની રિપોર્ટિંગ એ ક્યાંક અમે ઓથોરિટી માનતા હોઈએ છીએ કે ના, ઇઝ ઓથોરિટી, એણે જે બતાવ્યું છે સાચું જ બતાવ્યું છે. ક્યાંક અમારી એ કચાશ પણ હોય છે કે અમે એને ફરીવાર રિચેક નથી કરાવતા કોઈક બીજા સાથે,
કારણ કે સમયની મર્યાદા હોય છે, કારણ કે ફટાક દઈને બતાવવાનું હોય છે. આવા સમયે જે પણ વ્યક્તિઓને કદાચ આવું લાગતું હોય તો એ મીડિયા હાઉસનો સંપર્ક કરે તો આવી ઘટનાઓ ટાળી શકીએ આપણે. સાહેબ, એક થોડો મીડિયાથી અલગ પ્રશ્ન છે. મારે એક જ વાઇફ છે. નહીં, હું ગુજરાતના સૌથી વિકસિત સિટી સુરેન્દ્રનગરની અંદર રહું છું, બરાબર. અને અત્યારે સુરેન્દ્રનગરની અંદર જે રીતે વિકાસ થઈ રહ્યો છે, ખરેખર અમે આ વિકાસથી ટેવાયેલા નથી. ખરેખર તો આટલો બધો વિકાસ જે એક સાથે થાય છે, હવે આને અટકાવવા માટે મારા પોલિટિકલ નેતાઓ અને આપ શ્રી પણ અત્યારે હાજર છો, તો આની અંદર કઈ રીતે સુધારો કરી શકાય? આવતી વખતે ડિસેમ્બર મહિનામાં ફોર્મ ભરવાના ચાલુ થવાના છે. મારું નામ તમે સજેસ્ટ કરજો, પ્રોબ્લેમ સોલ્વ કરી આપીશ. ચોક્કસ સર. યા સોશિયલ મીડિયા, અગેન ધીસ ઇઝ અ વેરી ગુડ ક્વેશ્ચન. કારણ કે સોશિયલ મીડિયા છે ને બહુ જ સમજી વિચારીને હું વાપરું છું. આઈ એમ ફૂલી એક્ટિવ ઇન સોશિયલ મીડિયા. પણ સોશિયલ મીડિયાને સમજ્યા વગર વાપરવાથી કેવી ગંભીર ભૂલો થઈ શકે છે, બે જ એક્ઝામ્પલ આપીશ. હું દરેક જગ્યાએ આપું છું અને કદાચ એ જોઈને લોકો એને ફોલો પણ કરે છે, આગળ વાયરલ પણ કરે છે. અબ્દુલ કલામ સાહેબનું જ્યારે ડેથ થયું હતું, એવા સમયે સોશિયલ મીડિયામાં મેસેજ ચાલુ થયો હતો કે યુનેસ્કોએ અબ્દુલ કલામજીનો જે આ ડેથ ડે હતો એ દિવસને વર્લ્ડ સ્ટુડન્ટ ડે તરીકે જાહેર કર્યો છે. બધાને મેસેજ ચાલ્યા હતા વોટ્સએપ પર, વર્લ્ડ સ્ટુડન્ટ ડે તરીકે જાહેર કર્યો છે. અને અબ્દુલ કલામ સાહેબનો જે દિવસે ડેથ થયું હતું, ફોટો આવ્યો હતો, કદાચ આપની પાસે પણ આવ્યો હશે, કે વ્હાઇટ હાઉસમાં અમેરિકાનો ઝંડો અડધી કાઠીએ ફરક્યો હતો. ઇટ વોઝ આ પ્રકારના સમાચારોને લઈને આગળ વધવું. સોશિયલ મીડિયામાં ખરેખર સમજની જરૂર છે અને આ સમજ કંઈ મારે આપવાની જરૂર નથી, આ બધા સમજું છો. પરંતુ ભાવાવેશમાં આવીને ક્યાંક મને એક સોશિયલ મીડિયા વોટ્સઅપ પર મને એક ફોટો આવ્યો હતો, હેલિકોપ્ટર ક્રેશ ઇન બરોડા અલકાપુરી એરિયા. મેં ફટાક દઈને મારો બરોડાનો જે મારો ત્યાંનો જે લોકેશન હેડ છે ને મેસેજ કર્યો ને બિલકુલ ફાયરિંગ આપી. મેં કહું અલકાપુરીમાં પ્લેન ક્રેશ, હેલિકોપ્ટર ક્રેશ થયું છે, તે હજી સુધી સમાચાર કેમ નથી આપ્યા? મને કે સર હું તપાસ કરું છું. ફટાફટ એને તપાસ કરી, દસેક મિનિટ પછી મને કે સર કંઈ ક્રેશ નથી થયું. આર યુ શ્યોર? મેં કહું હા, મારી પાસે સ્નેપ છે. મેં એને સ્નેપ મોકલાવ્યો. એનો મને બીજી મિનિટે ફોન આવ્યો, મને કે સર આ જરા સ્નેપને થોડોક જે ફોટો આવ્યો છે એને થોડો એનલાર્જ કરીને જોવો તો ખરા. વોટ ઇટ વોઝ, એક રમકડાનું હેલિકોપ્ટર હતું, એક ઘરના આંગણે પડેલું, દાદરો દેખાતો હતો, એનો ક્લોઝઅપ સીન મૂક્યો હતો અને નીચે લખાઈને જોયું હતું કે અલકાપુરીમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. સોશિયલ મીડિયામાં આવતી વાતો સાચી જ હોય છે એ માનવાની કોઈ જરૂર નથી, એવું બધું મારે કહેવાની પણ જરૂર નથી. પરંતુ સોશિયલ મીડિયાનો ઉપયોગ જે રીતે કરીને લોકો એક સ્થાન પર પહોંચી શકે છે, તો આપણે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને કદાચ વધુ સારા મેસેજ લોકો સુધી પહોંચાડી શકીશું. યા નેક્સ્ટ વન, આઈ થિંક ધીસ ઇઝ લાસ્ટ વન. તમે આમનો સવાલ બહુ સારો છે, કદાચ જ્ઞાતિ પ્રથા દૂર કરવાનો, કે પહેલાં અટક નહોતી લખાતી, રામ રાવણ દુર્યોધન એની અટક પાછળ લખતા નહોતા. મારા કદાચ ડોન્ટ ફીલ બેડ બટ ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ, આપણે શરૂઆત કરી દઈશું તો મને લાગે છે કે આપણો પરિવાર પણ કરી દેશે અને કદાચ આ નગર પણ કરતું રહેશે. આ યા લાસ્ટ વન. એક સેકન્ડ હું કહી દઉં. મારું નામ ડોક્ટર અંકિત શાહ છે. ડોક્ટર શું નામ કીધું આપે? ડોક્ટર અંકિત શાહ. અંકિત જ ખાલી, આપણે કીધું શાહ નહીં બોલવાનું. ડોક્ટર અંકિત, મારો ક્વેશ્ચન એવો છે કે કોઈ પણ જગ્યાએ હમણાં તમે જોયું ધુલેમાં થયું ડોક્ટરોને માર્યા, હમણાં કાલે પરમ દિવસે સિવિલ હોસ્પિટલમાં થયું. ડોક્ટર શું એટલે ક્વેશ્ચન તે સ્વાભાવિક છે. અમને કોઈ એવું નથી કરતું પેશન્ટને મારી નાખો,
તો વાય ઇલેક્ટ્રોનિક મીડિયા સોશિયલ મીડિયા કે ડોક્ટરોની બેદરકારી બરાબર થાય, અમે ભગવાન નથી, બરાબર, અમે પ્રયત્ન 100% કરતા હોય, બટ મીડિયા આઈ ગોટ ઇટ વોટ ક્વેશ્ચન, ડોક્ટર પર થતા હુમલા એની વાત કરો છો ને? પણ એક મિનિટ, હુમલાનો સવાલ નથી, બતાવો તમે કે ડોક્ટરની બેદરકારી મૃત્યુ થયું, પણ પછી પાછળ કોઈ ચેકઆઉટ નથી કરતું કે શેના કારણે મૃત્યુ થયું છે, પછી તમે એ બતાવો ક્લિયર કરીને. જો આર્કાઇવ્સ મળે તો ગઈકાલે મારો લોકમંચ કાર્યક્રમ 8 વાગ્યાનો આપ જોજો, મારો બપોરનો કરંટ ટોપિક 1 વાગ્યાનો કાર્યક્રમ જોજો, અને 3:30 વાગ્યાનો ડે સ્પેશિયલ કાર્યક્રમ જોજો. ડૉક્ટર્સ ઉપર જે હુમલા થયા હું પોતે ચિંતિત છું, કારણ કે ડૉક્ટર કમ્યુનિટી માટે હું ખૂબ જ આદર ધરાવું છું, અને વર્ષોથી કદાચ હું માનું ત્યાં સમાજનો દરેક વ્યક્તિ એવું માને છે કે ડૉક્ટર એ આ ધરતી પરનો ભગવાન છે, બધા જ લોકો સ્વીકારે છે. ડૉક્ટર પરના હુમલાની પાછળ સિસ્ટમનો પ્રોબ્લેમ છે ડિયર અંકિત, કીધું ને અંકિત પ્રોબ્લેમ સિસ્ટમનો છે, કારણ કે મેં આઈ થિંક યુ મસ્ટ બી નો, અથવા ન જાણતો હોય તો એના સંપર્કમાં રહેજો. એનું નામ છે ડૉક્ટર શકીલ વડાલીવાલા, ઓકે, VS હોસ્પિટલની અંદર રેસિડન્સ ડૉક્ટર છે, બહુ જ સારો છોકરો છે, કદાચ આવનારા દિવસોમાં આ ડૉક્ટર શકીલ વડાલીવાલા નામ યાદ રાખજો, એટલો સારો છોકરો છે, પોતે ક્રિએટિવ છે, ડૉક્ટર છે, અમેરિકામાં ભણતો હતો, અમેરિકામાં એના બ્રધર ને 4 દિવસ માટે જ અમેરિકા આવ્યો હતો એ, કારણ કે ગ્રીન કાર્ડ માટે એને ત્યાં આવવું જરૂરી હતું, અને 4 દિવસ માટે જ્યારે ઇન્ડિયાથી એનો ભાઈ ત્યાં આવ્યો, શકીલ અમેરિકામાં જ હતો, પરંતુ જ્યારે એનો ભાઈ ત્યાં આવ્યો, બીજા દિવસે એના ભાઈનું ડેથ થયું અમેરિકામાં, એ 4 દિવસ માટે જ આવ્યો હતો, અને વેરી નેક્સ્ટ ડે અમેરિકામાં એન્ટર થયો છે, અને વેરી નેક્સ્ટ ડે એનું ડેથ થાય છે, અને પછી શકીલે ત્યાંથી છોડી, અને 2 દીકરા હતા, 2 જ ભાઈઓ હતા, એમાંનો એક એ હતો, એટલે ઇન્ડિયા આવી ગયો, એ છોકરો અહીંયા આવીને અમેરિકામાં ભણેલો હતો, ઇન્ડિયામાં આવી ફરી પાછું એને 12th ક્લિયર કર્યું, 12th કર્યા પછી એ પોતે ડૉક્ટર બન્યો છે, અને અત્યારે VSમાં એ કામ કરે છે. મારે એની સાથે જે ચર્ચા થઈ છે એની વાત કરું. રેસિડન્સ ડૉક્ટરનો બેઝિક પ્રોબ્લેમ જે થતો હોય છે ત્યાં, દર્દીના સગાવાલા રેસિડન્સ ડૉક્ટરને ઉપર ગુસ્સે થઈને મારામારી સુધી વાત પહોંચે છે, એની પાછળ ક્યાંક સિસ્ટમ છે, ને જો વર્ષાબેન બેઠા છે અહીંયા, થઈ શકતું હોય તો કરી શકાય, કે જે પ્રમાણે મેડિકલ કોર્સિસની અંદર આ લોકોને ભણાવવામાં આવે છે, બદલાવ તો કદાચ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઉપરથી પોલિસી મેકિંગમાં થશે, પરંતુ આ રજૂઆત કરી શકાય, એ લોકો 72-72 કલાકની ડ્યુટી કરતા હોય છે. અહીંયા સરકારી હોસ્પિટલ કદાચ એટલી હદે પહેલી નહીં હોય, પરંતુ સિવિલ હોસ્પિટલ અને VS હોસ્પિટલમાં, જેમાં સમગ્ર ગુજરાતમાંથી ને નજીકના આપણા પ્રદેશોમાંથી, રાજસ્થાન ને MPમાંથી પણ પેશન્ટ આવતા હોય છે, નંબર ઓફ પેશન્ટ એટલા બધા છે, અને રેસિડન્સ ડૉક્ટર 72 અવર્સની ડ્યુટી, કેન યુ બિલીવ દેટ? એ લોકો લિફ્ટમાં સૂતા હોય છે, એ લોકોને થોડોક સમય મળે ને 3-4 કલાક, તો એ લોકો લિફ્ટમાં જાય, કારણ કે વોર્ડમાં તો નીચે દર્દીઓને, અને એ લોકોના રૂમમાં પણ લિફ્ટમાં, કારણ કે ગમે ત્યારે બોલાવે તો જવું પડશે, લિફ્ટમાં એ ડૉક્ટર સૂતા હોય છે. અને આવા સમયે જ્યારે ડૉક્ટરથી ભૂલ નથી થઈ, પરંતુ કોઈ કારણસર દર્દી ચીસો પાડે છે, દર્દીનું દર્દ મટતું નથી, અને એનો રોષનો ભોગ, દર્દીના સગાવાલાના રોષનો ભોગ બને છે ડૉક્ટર્સ. આપણે ભૂલી જઈએ છીએ કે 48 કલાક સુધી જે માણસ સૂતો નથી અને તમારો જીવ બચાવવાનો પ્રયત્ન કરે છે. સો અંકિત, વી ડીડ ધ ટોક શો, અને ઓલવેઝ વી આર ઇન પોઝિટિવ, અમે પોઝિટિવ જ છીએ ડૉક્ટર્સ કમ્યુનિટીમાં. આઈ થિંક ડૉક્ટર રજનીશ પટેલ જે સિવિલ હોસ્પિટલમાં છે, તમારા ડૉક્ટર જાડેજા, આ બધા સંપર્કમાં છે, અને આવું જ્યારે પણ થાય છે ત્યારે સૌથી પહેલી અપીલ અમારી હોય છે, અને અમારો પ્રયત્ન એવો છે કે કોઈ દર્દી સાથે કદાચ કંઈક ઘટના બની છે, પરંતુ કોઈ પણ ડૉક્ટર પોતાની જાતે એવું તો ઈચ્છતો જ ન હોય કે મારો દર્દી મોતને ઘાટ ઉતરે. એટલી સમજ તો બધામાં છે, પરંતુ જે ઉશ્કેરાટ અને સંવેદના હોય છે એનો ક્યાંક અતિરેક થઈ જતો હોય છે. નેગેટિવ કેમ હાઇલાઇટ થાય છે? નો ઇટ્સ ઓકે, સમજી ગયો, ગોટ યોર ક્વેશ્ચન. નેગેટિવ વસ્તુ બતાવવા, હવે આમાં એવું છે કે જો એક તમને સુષ્ટુ બધું બતાવતા રહેશે તો ભક્તિ ચેનલ જોવાની ચાલુ કરો, બહુ ક્લિયર છે. નેગેટિવ બતાવે છે કેમ, આપનો બેઝિક સવાલ છે. સોશિયલ પ્રોબ્લેમ, તમારા પોલિટિકલ પ્રોબ્લેમ, રોડ રસ્તાના પ્રોબ્લેમ, આ નહીં બતાવે તો પહેલી વાત તો એ છે કે ત્યાં સુધી પહોંચશે ક્યાંથી સાહેબ? એક તરફ આપણે કહીએ છીએ કે મીડિયા જે વસ્તુ બતાવે છે એ શાસકો સુધી પહોંચે છે, પણ જો એ મીડિયા બતાવવાનું બંધ કરશે તો શાસકો સુધી, હા, નેગેટિવ તમે જે સેન્સમાં કહો છો એ હદ સુધીના નેગેટિવ, અને નેગેટિવ કદાચ આપે જવાબ, એટલે પ્રશ્ન બરાબર નથી પૂછ્યો. કોઈ
હું આપના જવાબ આપના પ્રશ્નને પ્રોપર વેમાં મૂકું કે કોઈ પણ પ્રોબ્લેમને નેગેટિવલી કેમ પ્રેઝન્ટ કરે છે. દેટ વોઝ યોર ક્વેશ્ચન બેઝિક. હું માનું છું જો કદાચ કરતા હોય તો ખોટું છે, આ ન જ થવું જોઈએ, અને મીડિયાએ જજમેન્ટલ નહીં બનવું જોઈએ. ઇટ ઇઝ માય પર્સનલ વ્યૂ, એ જજમેન્ટલ નહીં બનવું જોઈએ અને લોકો પર છોડી દેવું જોઈએ. ફાઇન, આઈ થિંક સર દેશ માટે નેગેટિવ હું નથી માનતો કે કોઈ મીડિયા બતાવતું હોય. આઈ એમ સોરી, બિકોઝ દેશને નુકસાન થતું હોય એવું તો હું નથી માનતો કે જ્યારે હા દિલ્હીની એક કદાચ અમુક એક બે ચેનલ પણ એ દેશને નુકસાન થાય. ઓકે ચાલો હવે આની ઉપર આવી જાઉં. ઓકે બિહાઇન્ડ ધ સીનની વાત કરીએ. જ્યારે કનૈયા, હું પોઈન્ટ પર આવું છું, કનૈયાનો ઇશ્યુ જ્યારે આટલો બધો ચગ્યો હતો, આ કનૈયાનો ઇશ્યુ ચગ્યો ને આપણે બધા એટલા બધા ઇન્વોલ્વ થઈ ગયા એની અંદર, પણ ક્યાંક થોડું વિચારીને આટલા વર્ષોથી આપણે છાપા વાંચીએ છીએ, આટલા વર્ષોથી ન્યૂઝ ચેનલ જોઈએ છે, આપણે થોડુંક તો વિચાર્યું હોત કે કનૈયો અચાનક કેમ લાઇન લાઇટમાં આવી ગયો. આપણે થોડું એટલું તો વિચારીએ ને કે કેમ આજ ન્યૂઝ અત્યારે જ આવ્યા, તો આપણને તરત ખ્યાલ આવત કે બે મહિના પછી જે 5 રાજ્યોની ચૂંટણી થવાની છે, એ 5 રાજ્યોમાં 2 રાજ્ય એવા છે, એક રાજ્ય છે વેસ્ટ બેંગોલ અને એક રાજ્ય છે કેરળ, કે જેની ઉપર ડાબેરીઓ પ્રભુત્વ ધરાવે છે. ડાબેરી વિચારધારાને ધીરે 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 પાછી ઉપર લાવવા માટે કનૈયા નામનું કેરેક્ટર ફિલ્ડમાં આવ્યું હતું. ક્યાંક આપણે પણ વિચારીએ, ન્યૂઝ જોઈએ છે, પણ થોડુંક તો પૂછીએ આપણી જાતને સવાલ કે અચાનક જ સાહેબ બિનબાદલ બારિશ ક્યું ગઈ ભાઈ, અચાનક જ તમને મુઝફ્ફરનગરની ઘટનાઓ કેમ યાદ આવવા માંડી, કેમ અચાનક જ આવવા માંડી. તો એની પાછળના લોજિક થોડું વિચારશો તો ખબર પડશે કે આની પાછળ દેર ઇઝ સમ પોલિટિકલ મોટિવ ઓર સમ અધર મોટિવ. યા ઇટ્સ મેબી ધીસ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન. યા નાવ મારા અંતમાં આ અંતિમ સવાલ છે એનો જવાબ જે મારી એન્ડ કન્ક્લુઝનમાં હું બોલવાનો જ હતો કે શા માટે 100% હું આપને કહું કે આપે જે વાત કરી કે કદાચ દારૂના અડ્ડાની કે વોટ એવર જુગારના ધામની, એટલી બધી આપણે બધા ડિપેન્ડન્ટ થઈ ગયા છે મીડિયા ઉપર કે મીડિયામાં આવે તો જ સોલ્વ થાય. વન સેકન્ડ લેટ મી કમ્પ્લીટ. જો કોઈ મીડિયા હાઉસ કે કોઈ ન્યૂઝપેપર કે કોઈ પછી ઇલેક્ટ્રોનિક ચેનલ જો નથી લેતું, તો હવે તમને બધાને એક બેસ્ટ મોકો છે પત્રકાર જર્નાલિસ્ટ બનવાનો. સોશિયલ મીડિયાએ બેસ્ટ મોકો આપ્યો છે, અને હું માનું ત્યાં સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી, જેમ મને પૂછ્યું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો, હું પોઝિટિવ માટે કરતો હોઉં છું, તો આવી પણ વસ્તુ આવે છે સોશિયલ મીડિયા દ્વારા, એને જો વાયરલ થશે, આ વાત કદાચ સીધી મારા સુધી ન પહોંચે, કોઈ મીડિયા સુધી ન પહોંચે, તો આમ ફરતી આવતી આવશે, તો એ વસ્તુ પણ ઉજાગર થશે. અને આઈ એમ ડેમ શ્યોર કે હવે જ્યારે તમને સેલ્ફ જર્નાલિસ્ટ બનવાની જ્યારે મોકો મળ્યો છે સોશિયલ મીડિયામાં, તો એનો મેક્સિમમ ઉપયોગ કરીએ. અને મેં જોયું છે આપના નગરમાં જ આ સોશિયલ મીડિયાને કારણે ઘણા બધા કેટલા સારા કામો થયા છે. તો જો સોશિયલ મીડિયાના કારણે આટલા બધા સારા કામો થઈ શક્યા હોય, આ જ કાર્યક્રમની સફળતાની વાત કરીએ, સોશિયલ મીડિયાના વાયરલ કરવાના કારણે આટલા બધા લોકો જો અહીંયા ઉપસ્થિત રહેતા હોય, તો આ સોશિયલ મીડિયાની તાકાત સમજીને આવા જે પણ પ્રોબ્લેમ્સ છે એને સોલ્વ કરવામાં પણ કદાચ સોશિયલ મીડિયા પણ ઉપયોગી થશે, અને કદાચ અમારાથી જો નજર ચૂક થઈ જતી હશે તો મીડિયા આ સોશિયલ મીડિયા દ્વારા અમારા સુધી પહોંચશે. થેન્ક યુ વેરી મચ સ્વરાજ ગ્રુપ એન્ડ વિશ્વાસ ઇન્ડિવિઝ્યુઅલ. ચારસો ને 29 થયા, 430મો અર્ણબ જોડે આવશે. પણ સાચું કહી દઉં. હલો, શું નામ કીધું આપનું વડીલ? સુનિલભાઈ, સાચું કહી દઉં દિલથી આજે
429માં ઇન્ટરવ્યૂ પત્યા પછીનો સંતોષ તો લગભગ બધા ઇન્ટરવ્યૂમાં થયો જ છે, પરંતુ ઇન્ટરવ્યૂ લેતા પહેલાંનો રોમાંચ હતો ને માધુરીમાં જ થયો હતો. ફ્રેન્કલી સ્પીકિંગ, ઇન્ટરવ્યૂ પત્યા પછી તો બધા મને સારા જ લાગ્યા, પરંતુ ઇન્ટરવ્યૂ પહેલાંની જે એક્સાઇટમેન્ટ હોય માધુરીમાં હતી. થેન્ક યુ વેરી મચ.